અને ગણિતમાં 100 માંથી 3 આવે ત્યારે શું થાય? તમને ખબર છે ટોરેન્ટ નું નામ સાંભળ્યું? આ ટોરેન્ટ ફેમિલીમાં અત્યારે કોણ છે? યુએન મહેતા નથી, ઉત્તમભાઈ નથી, એમના સન. યસ, સુધીરભાઈ મહેતા. અમે હમણાં સેટેલાઇટમાં ચાતુર્માસ હતા, 4 મહિના પહેલા સુધીરભાઈ મળવા આવ્યા. એમના મધર છે શારદાબેન. મેં એમની આખી હિસ્ટ્રી વાંચી, આત્મકથા, બાયોગ્રાફી. બહુ સરસ એક પ્રસંગ લખ્યો હતો. સુધીરભાઈ જયારે ગામડામાં છાપીમાં ભણતા હતા ને, ત્યારે એમને 100 માંથી મેથ્સમાં 3 માર્ક્સ આવ્યા. પ્રિલિમમાં 3 જ માર્ક્સ. અને જેવું ઘરે રિઝલ્ટ બતાવ્યું, પપ્પાનો પિત્તો ગયો. પપ્પાએ તો રિઝલ્ટ જ જોવાનું હોય ને, એની પાછળના કોઈ રીઝન તો જોવાના હોય જ નહીં. લાવ તારું રિઝલ્ટ ક્યાં, આ શું છે? એક છોકરાએ પપ્પાને રિઝલ્ટ બતાવ્યું, બધામાં ફેલ, બધામાં, કોઈકમાં 30 ને કોઈકમાં 28 ને કોઈકમાં 18. બાપો એવો ગરમ થઈ ગયો, આ રિઝલ્ટ બધામાં ફેલ, તને સેના માટે મોકલું છું? ભણવા મોકલું છું કે રખડવા? પપ્પા શું થયું એ તો કયો, પણ આ તારું રિઝલ્ટ? પપ્પા મારું નથી, 25 વર્ષ પહેલાનું તમારું છે. તમે પણ ઘણી વખત છે ને તમારા બાપાને એવા હેરાન કરી નાખતા. મને એક છોકરો આવ્યો કે મારા મમ્મી પપ્પા પાછળ પડી ગયા, 12th માં 90 આપતો, જોઈએ જોઈએ ને જોઈએ છે. એટલું પ્રેશર હોય છે કે નથી હોતું? પેરેન્ટ્સ નું પ્રેશર હોય, આજુબાજુ વાળાનું પ્રેશર હોય, અડધા તો તમે એમાં જ ફેલ થઈ જતા હો. છોડી દેવા જોઈએ, આ હાવ ઊભું થઈ ગયું છે. મને એક છોકરો કે મારા શું કરું, ચિંતા થાય છે કે હું કેવી રીતે પાસ થઈશ. જેવો ઘરે પહોંચું, બેટા બધું થઈ ગયું છે ને, બરાબર છે ને? 92 93, આમ પ્લે કાર્ડ લગાડે, આઈ હોપ 94. પોતાના સ્ટડી રૂમ ની અંદર બસ મેં તું ત્યાં જોયા કરે છે કે અહીંયા જોયા કરે છે? આમ જોવાથી કઈ 94 ના આવી જાય, ભણવાથી જ 94 આવે છે. મને તો શું કરું, પણ આખો દિવસ હેરાન કરે છે. એક કામ કર, તારા મા બાપ ની બોલતી બંધ કરી દેવીશ? મને કે બતાવો ને કોઈ રસ્તો, તું તારા મમ્મી પપ્પા બેઉ બોલતી બંધ થઈ જશે. મને કે જલ્દી બતાવો. એક કામ કરે, આજે ઘરે જજે, મમ્મી પપ્પા જેવું બોલવાનું સ્ટાર્ટ કરે ને, બેટા આ વખતે આટલા જોઈએ જોઈએ જોઈએ, તારે કહેવાનું પપ્પા એનાથી વધારે લાવીશ. એટલે એક કામ કરો, મમ્મી પપ્પા તમારા બંનેનું 10th નું રિઝલ્ટ લાવો, અને પછી બેનું ટોટલ મારશે ને તો 90 ભેગા કરીને નહીં થાય. પછી કહેવાનું તમારા બેના ભેગા મળી 90 નથી થતા, અને મને એકલા તમે 95 લાવવાનું કહો છો? શાંતિ રાખો. નો ડાયવોર્સ, નો સુસાઇડ, ઇટ્સ નોટ અવર કલ્ચર. આપણું કલ્ચર શું છે? સહન કરવું. આપણું એ કલ્ચર નથી. પેટમાં આવેલા બાળકને ખતમ કરી નાખવું એ આપણા આપણા દેશનું કલ્ચર નથી. નોટ એબોર્શન. We believe in adoption, not in abortion. જરૂર પડે તો કોઈ અનાથ આશ્રમના બાળકને લાવીને મોટો કરશો, પણ ત્યારે અમારા પરિવારમાં કૂકના પેટમાં આવેલા બચ્ચાને અમે ખતમ કરવા માટેનું પાપ તો નહીં જ કરી. રેગન નું નામ સાંભળ્યું? રેગન, એ અમેરિકન એક્સ પ્રેસિડેન્ટ રિચાર્ડ રેગન. રેગનના સમયની અંદર એબોર્શન એટલું બધું ફૂલ સ્પીડમાં ચાલતું હતું. એ જ વખતે 20 મિનિટની એક વિડીયો બનાવવામાં આવી, એક બાળક માના પેટમાં હોય ત્યારે એમાં જીવ ક્યારથી હોય છે એ બતાવવા માટે. અને એ વિડીયો, એ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ જેને કહી શકાય, 20 મિનિટની રેગને જોઈ, અને રેગને જોયા પછી ડિક્લેર કર્યું, એ ફિલ્મનું નામ હતું ધ સાયલેન્ટ સ્કીમ, મૂંગી ચીઝ. એને ડિક્લેર કર્યું કે એબોર્શન ક્યારે કરવું ન જોઈએ, કારણ કે બાળક જ્યારથી પેટમાં આવે છે ને ત્યારથી એનામાં જીવ હોય છે. આ જીવ છે ને એ આપણું કલ્ચર, એ આપણી સંસ્કૃતિ. એબોર્શન આ દેશની સંસ્કૃતિ નથી, એબોર્શન જૈનોની સંસ્કૃતિ નથી, ડાયવોર્સ જૈનોની સંસ્કૃતિ નથી, ડાયવોર્સ કોઈની સંસ્કૃતિ નથી, સુસાઇડ આ દેશની નહીં, કોઈ દેશની સંસ્કૃતિ નથી. અને હજી એક છેલ્લી વાત કરો, ઉંમર લાયક થઈ ગયેલા મા બાપને ઘરડા ઘરમાં મૂકી દેવા, એ સંસ્કૃતિ છે કે વિકૃતિ છે? નક્કી, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હશે, અમે અમારા મા બાપને ભગવાનની માફક એમની સેવા કરશું, પણ ક્યારેય અમે એને ઓલ્ડ એજ હોમની અંદર તો નહીં જ.
જે મા બાપ જન્મ આપ્યો, હવે એને જયારે જરૂર પડી ત્યારે તમે એને જખમ આપો છો. તમે જન્મ્યા ત્યારે જેને તમને ગોદ આપી, મોટા થયા પછી તમે તમારા મા બાપને દગો આપવાનું બંધ કરો. ગોદ નું ઉલટું શું થાય? દગો. તમે દગો આપો. એક માં પોતાના પેટની અંદર એક સાથે બે બાળકોને મોટા કરે છે કે નથી કરતી? વિન્સ આવે કે ના આવે? આવે. કોઈ માએ ડોક્ટરને, ગાયનેકોલોજીસ્ટને એમ કીધું ખરું કે એકને અંદર એબોર્શન કરી નાખો ને એકને જીવતો રાખો? નેવર. માં એમ કહે છે કે એક ના બે નહીં, ત્રણ હશે તો ત્રણને જન્મ આપો. એક માં પોતાના પેટની અંદર એક સાથે બે બાળકને ઉછરી શકે, અને તમે બે ભાઈ ભેગા થઈ મોટા થયા પછી તમારા મા બાપના વારા પાડતા હો છો. છ મહિના તારે ત્યાં, છ મહિના મારે. આ સંસ્કૃતિ છે.